शुरुआत करिए। अमदावाद महानगरपालिका की रोड बनावामां बेदरकारी सामे आवी छे। बे दिवस पहला बनावेला रोड ना पोपड़ा उखड़ी गया छे, तो नवनिर्मित रोड ना पोपड़ा उखड़ी गया। पालिकाए बे दिवस पहला ज आ रोड बनाव्यो हतो, तो पालिकाए मानव मंदिर थी थलते जवानो आ रस्तो बनाव्यो हतो, पण एक ज दिवस में तेना पोपड़ा उखड़वा लाग्या छे। सारा रोड आपवामां एमसी सदंतर निष्फळ रही छे। हैरान थवाय छे सर, अने खरेखर कहवा जाइए तो कई कई आना विषे कई कहवाय उज नथी। गमे त्यारे रोड बनाव, गमे त्यारे उखड़ी जाय छे। एक ज दिवस में हाँ, आपड़ा ज पैसा छे सर, आपड़ा ज पैसा थी। सरकार ने विचारवू जोईए कि भाई सरकार विषे सरकार कंईक करे आ विषे, रस्ता विषे। आ कॉन्ट्राक्टर बीजू कोई ज नहीं सर, चार दिवस पांच दिवस कई नक्की ज नहीं होतुं आनुं सर। खराब रस्ता तो खबर नहीं, पण अत्यारे तो ज्यां जोईए छे ने त्यां आगळ बधा रस्ताओ थता रह्या छे। हुं हमणा अहीं आगळ आव्यो, गुरुकुळ वाळो रोड बहु खाड़ाखर बचड़ा वाळो छे, त्यां सखत प्रोब्लम होय छे, एना हिसाबे अमारे आ रस्तो लेवो पड़तो होय छे। बाकी आ गुरुकुळ वाळो जे रस्तो छे त्यां सखत छे। हा ना बराबर छे, पोपड़ा उखड़ी जाय छे, पण आ रस्तो मारा ख्यालथी खासा टाइमथी छे, अने अत्यारे आ जे बन्युं ने अहीं आगळ आ पोपड़ा उखड़ी गया छे। आ वस्तु तमारी वात 100% साची छे, काउ ना थवुं जोईए कामनी अंदर, એટલે આ બધું કામમાં કંઈક લોચા વાગતા હોય ને એવું લાગી રહ્યું છે। ના, પહેલા સારો જ હતો, ખરાબ નથી, પણ આ નરેન્દ્ર મોદી સાહેબ આવે છે તો થોડી આ ડમન ને બધું કરાવ્યું છે, પડે સારી ખાડા ખડિયા ને એવું બધું આવે છે, તો કદાચ કોઈ પેસેન્જરને લઈને ગયા હોય તો ઘણી તકલીફો પડે છે। ગેટ પૂરેપૂરી સાહેબ, અત્યારે આ રસ્તો અહીંયા વચ્ચે બનાવ્યો છે ડિવાઈડર પાસે, એ રોજ રાત્રે મુશ્કેલી થતી હતી। કોને કોને કેવું, તમારા જેવા મૂકે છે બધું, ચાય છે થોડો દિવસ થાય પછી પાછું બંધ થઈ જાય છે। કોઈ નહીં, સરકાર ક્યાં કરે છે, જે બિલ્ડરોને બ્લેકઆઉટ કર્યા છે એને એને ફરી કામ મળે છે એવું પેપરમાં આવે છે। સાહેબ, મારું તો એવું કહેવું છે કે મોદી સાહેબ ને ઉપરના જે નેતાઓ છે દર મહિને આવવા જ જોઈએ, તો આ રસ્તા સીધા સરકારે બાકી ન રહે। વરસાદ પડતાની સાથે જ રસ્તાઓમાં ગાબડા પડી જાય, ભૂવા પડી જાય, આ સમાચાર હવે કોઈ નવા નથી રહ્યા। પરંતુ ભૂવા પડવા પાછળનું, ગાબડા પાડવા પાછળનું કારણ છે તે શોધવા માટે વીટીવી ન્યૂઝની ટીમ નીકળી, કારણ કે હવે વરસાદની સીઝન પૂરી થઈ ગઈ છે। અમદાવાદ કોર્પોરેશને રસ્તાઓ બનાવવાની જાહેરાત કરી, જોઈ શકાય છે કે અમદાવાદ કોર્પોરેશનની પહેલ છે કે કેવા પ્રકારના રસ્તા બન્યા છે, કે ચમચી શું તમે ચાવી અડાડો ને તો પણ રસ્તાઓ ડામર છે તેનું ઉખડી જાય છે। જોઈ શકાય છે કે એક નહીં પરંતુ આખા રોડ પર આ જ પ્રકારની પરિસ્થિતિ છે। જોઈ શકો છો કે ફક્ત આ ગાડીની ચાવી છે, ચાવીથી જ રસ્તાની પરિસ્થિતિ કઈ પ્રમાણેની છે તે તમે જોઈ શકો છો કે એક બાજુ કરોડો રૂપિયાની રસ્તાઓ બનવાની વાત, કરોડો રૂપિયાના પેચવર્ક, આ છે અમદાવાદ કોર્પોરેશનનું પેચવર્ક। કોર્પોરેશનના અધિકારી પણ જો દ્રશ્યો જોતા હોય તો પેચવર્કની સ્થિતિ જોઈ લે કે આ પ્રકારનું કામ છે ત્યાં કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે। ગઈકાલે પણ એક વિડીયો સામે આવ્યો હતો, ફરીથી એક વખતની પુષ્ટિ કરવા માટે વીટીવી ન્યૂઝની ટીમ નીકળી, જોઈ શકાય છે કે હાલ આ પ્રમાણેની સ્થિતિ છે। આ છે ભ્રષ્ટાચારથી બનેલો રોડ, કે જોઈ શકાય છે કે સામાન્ય જે વ્હીકલની ચાવી છે તેનાથી આ રોડ છે તેના પોપડા ઉખડી રહ્યા છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે આ રીતે જ એક નહીં પરંતુ પરિસ્થિતિ છેલ્લે સુધી આમની આમ છે। અમદાવાદના મેમનગરનો વિસ્તાર છે કે ડ્રાઇવિંગથી આ રસ્તો છે તે થલતે સુધી જાય છે, જે નવી મેટ્રો રેલ છે ત્યાં પણ આ જ રસ્તાનું ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી ખુદ આવી રહ્યા છે, અને તે જ જગ્યાના દ્રશ્યો છે તે તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનું રસ્તો બન્યો, કયા પ્રકારનું પેચવર્ક થયું, અને હાલ આ પ્રકારની પરિસ્થિતિ છે તે શહેરમાં સર્જાઈ છે। કોઈ એક નહીં પરંતુ તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, એટલે કહી શકાય કે પેચવર્કના નામે કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે તેનો એક મોટો પુરાવો છે તે આપણી સામે છે। કારણ કે મોટો રસ્તો છે તે બનાવી દેવામાં આવ્યો, પરંતુ આ રસ્તાના પોપડા એક જ મિનિટમાં ફક્ત આ સામાન્ય ગાડીની ચાવી છે આ ચાવીથી આ રસ્તાના પોપડા છે તે ઉખડી જતા દ્રશ્યો સામે આવ્યા, એટલે કહી શકાય કે કરોડો રૂપિયાના રસ્તાઓ પાછળ પૈસા વાપરવામાં આવે છે, પેચવર્ક પાછળ વાપરવામાં આવે છે, અને પહેલા જ વરસાદમાં પ્રજાના ટેક્સના પૈસાનો ધુમાડો થાય ને ત્યારે પ્રજાનો જીવ બળે, કારણ કે પ્રજાના પૈસા ટેક્સમાં આ રોડ છે તે બનેલો છે, પ્રજા ટેક્સ આપી રહ્યા છે। એક દિવસ ટેક્સ મોડો આપો તો એની કડક ઉઘરાણી એએમસી દ્વારા થાય છે, પરંતુ આ પ્રકાર સ્થિતિના જવાબ આપવા માટે કોઈ બંધાયેલું નથી।
तपास करशू, तपास थशे। सवाल ए छे के केटली आवी कॉन्ट्राक्टनी कंपनीओ सामे पगला लेवाया, केटला रस्ता बनाववामां आव्या, एक पण रस्तो अमदावादनो वरसादमां देवो न हतो कि जे तूट्यो न हतो। एटले तूटवा पाछळनुं कारण छे आज के भ्रष्टाचारना कारणे अमदावाद शहेरमां रस्ताओ बनी रह्या छे। फक्त एक गाडीनी चावीथी रस्ता उखड़ी जाता होय तो वरसादथी शुं थई शके, एटले तेना ज कारणे रस्ताओ तूटे छे, त्यारबाद नवा रस्ता बने छे, तूटे छे, नवा रस्ता बने छे। आज प्रकारनो सिलसिलो रहे छे, परंतु जवाब लेनार अने जवाब देनार कोई नथी। त्यारे सवालो छे ते तमाम लोको सामे उभा थाय छे। कैमरा पर्सन प्रवीण वाघेला साथे दीक्षित ठकरार, वीटीवी न्यूज, अमदावाद। तो बे दिवस पहला ज्या रस्तो बनाववामां आव्यो हतो अने सोशियल मीडियामां पण एक वीडियो खूब ज वायरल थयो हतो के आजे बे दिवस पहला जे रस्तो बनाववामां आव्यो छे, रस्तो रस्ताना पोपड़ा उखड़वा लाग्या छे, रस्ताना जे मटीरियल वापरवामां आव्युं छे तेनी गुणवत्ता उपर सवाल उभा थया हता। त्यारे वीटीवीए आजे रियालिटी चेक कर्यो अने सामान्य गाडीनी चावीथी ज्यारे रस्तो जे बनाववामां आव्यो छे त्यानो साइडनो भाग એ ડામર નીકળી રહ્યો છે, ડામરના પોપડા નીકળી રહ્યા છે, ત્યારે સવાલ ગુણવત્તા ઉપર થઈ રહ્યો છે અને સાથે જ શહેરની જનતા એ પૂછી રહી છે કે સારા રસ્તા ક્યારે મળશે। કારણ કે જ્યારે સવારમાં શહેરનો નાગરિક રસ્તા ઉપર નીકળે છે અને ત્યારે જુએ છે કે સારો રસ્તો બની ગયો છે, પણ આ રસ્તો કેટલો ટકશે આ સવાલ પણ અહીંયા ઉભો થઈ રહ્યો છે, અને રોડની કામગીરીમાં થતો આ ભ્રષ્ટાચાર ક્યારે અટકશે આ પણ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। કારણ કે બે દિવસમાં જો આ રસ્તાની હાલત આવી છે તો સામાન્ય એક વરસાદ પડશે ત્યારે આ રસ્તાની સ્થિતિ શું થશે એક સવાલ એ પણ થઈ રહ્યો છે। અને જાહેર જનતાની સાથે જ્યારે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ પણ કહી રહ્યા છે કે માત્ર ને માત્ર કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। નેતાઓ જ્યારે અમદાવાદની મુલાકાતે આવતા હોય છે ત્યારે રસ્તા ખૂબ સુંદર, ખૂબ સરસ બનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ કોઈ સાર સંભાળ લેવામાં આવતી નથી। જ્યારે જ્યારે પણ રસ્તા તૂટી જાય છે, રસ્તો બનાવાય છે, ફરી રસ્તો એનો એ તૂટી જાય છે, ફરી રસ્તો બનાવવામાં આવે છે, એટલે માત્ર ને માત્ર અહીંયા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ત્યારે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। બે દિવસ પહેલા જ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને આજે એના પોપડા પણ ઉખડી રહ્યા છે।